આપો અને સ્થાનિક ગુજરાતીને નોકરી આપો અને માત્ર આ એક જીએડીસી ની વાત નથી આખા ગુજરાતની અંદર તમામ જીએડીસી ની અંદર આ નોકરી માંગવા જઈશું પરંતુ તો અલ્પેશ ઠાકોરનું આ વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું છે. ખાસ કરીને તેમનું જણાવવાનું છે કે ગુજરાતમાં જે યુવાનોને નોકરી નથી મળતી, બેરોજગારી વધી રહી છે, તેનું મુખ્ય કારણ પરપ્રાંતિઓ છે. કારણ કે બીજા રાજ્યોમાંથી તેઓ ગુજરાતમાં આવે છે, પરપ્રાંતમાંથી ગુજરાતમાં આવી અને તેઓ નોકરી મેળવી લે છે, ગમે તે કામ કરવા તેઓ તૈયાર હોય છે, જેના કારણે જે સ્થાનિક ગુજરાતવાસીઓ છે તેમને નોકરી નથી મળતી, જેના કારણે બેરોજગાર વધે છે. આ ઉપરાંત તેમનું એ પણ કહેવું છે કે આ જ રીતે જ્યારે ગુજરાતવાસીઓ અન્ય કોઈ પ્રાંતમાં જઈને નોકરી માટે પ્રયત્ન કરે છે તો ત્યાંથી પણ ગુજરાતીઓને ભગાડી દેવાય છે. એટલે ગુજરાતવાસીઓને ગુજરાતમાં પણ બેરોજગારી નડે છે અને બીજા રાજ્યોમાં તો તેમને ત્યાંથી ભગાડી જ દેવાય છે, જેના કારણે ગુજરાતીઓને નોકરીમાં તકલીફ પડે છે. આ પ્રકારના તેમના નિવેદન છે. આ ઉપરાંત તેમનું એ પણ કહેવું છે કે જે પરપ્રાંતવાસીઓ છે તે ગુજરાતમાં આવે છે, નોકરી ધંધા મેળવે છે અને અહીંયા અપરાધ કરીને તેઓ પોતાના પ્રાંતમાં ભાગી જાય છે. આ પણ તેમનું કહેવું છે. કારણ કે ખૂબ જ નાની બાળકી ઉપર જે પ્રકારે દુષ્કર્મ થયું છે, આ પ્રકારની અનેક ઘટનાઓ ઘણી વખત સામે આવી છે, ત્યારે હવે એક જોવાનું વલણ બની ગયું છે કે પરપ્રાંતવાસીઓ જ્યારે આવી રીતે ગુજરાતમાં વસે છે ત્યારે આ પ્રકારની હરકત કરી, આ પ્રકારના અપરાધ કરી અને તેઓ ભાગી જાય છે, પોતાના પ્રાંત પરત ફરે છે. અને પછી આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું હતું અને વાત કરતા તેમની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. આ જે વાત તેમણે કરી, આ જે નિવેદન તેમણે આપ્યા, તો ઝી 24 કલાક પર અલ્પેશ ઠાકોરની આ સ્પષ્ટતા, આ પ્રકારનું જ્યારે તેઓ નિવેદન આપી રહ્યા હતા ત્યારે આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેની આંખમાં આંસુ આવી ગયા છે. આ આંસુ એ જ છે કે જે ગુજરાતવાસીઓના હિતમાં છે અને એ માટે જ તેમનું જે હૃદય દ્રવી ઉઠ્યું, જે બાળકી માટે જે ન્યાયની તેમની ઈચ્છા છે, પરપ્રાંતવાસીઓ માટે તેમણે જે પ્રકારનું નિવેદન આપ્યું એ બીજું કંઈ નહીં પણ તેમની ગુજરાતવાસીઓ માટેની એક ભલામણ છે, તેમના માટે હમદર્દી છે. તે માટે અત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા છે. આ વિવાદ અંગે તેમણે સ્પષ્ટતા પણ કરી છે. ઠાકોર સેનાના યુવાનોને આ જે સમગ્ર મામલો છે તેમાં ફસાવવામાં આવી રહ્યા છે, પોતાના સમાજ ઉપર જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તેના માટે પણ તેમણે સ્પષ્ટતા કરી છે કે ઠાકોર સમાજના કોઈ પણ વ્યક્તિ આવું ન કરી શકે અને તેમને ખોટી રીતે અહીંયા ફસાવવામાં આવ્યા છે.